આપ સૌનું સ્વાગત છે મારી આ ચેનલ ઓરેન્જ ટચની અંદર. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું જીટીયુ સીસીસી થિયરી પરીક્ષા પેપર 8 વિશે વાત કરીશું. તે પહેલાં તમને એક અગત્યની માહિતી જણાવી દઉં, જે આપ સૌ જાણો છો તે રીતે જીટીયુ સીસીસી થિયરી પરીક્ષા કુલ 50 માર્ક્સની હોય છે, જેમાંથી પાસ થવા માટે ઓછામાં ઓછા 25 માર્ક્સ તમારે લાવવાના હોય છે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જીટીયુ સીસીસી થિયરી પરીક્ષાની અંદર પૂછાવનારા અતિ ઉપયોગી એવી શોર્ટકટ કી વિશે, ફંક્શનલ કી વિશે અને ડોમેન નેમની માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું. કે વિડીયોની નીચે આપેલા ડિસ્ક્રિપ્શનની અંદર બીજા વધારાના ઉપયોગી વિડીયોની લિંક આપેલી છે અને એન્ડ્રોઈડ એપની પણ લિંક આપેલી છે, જે આપ ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો, જે આપની જીટીયુ સીસીસી થિયરી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી નીવડશે. તો ચાલો શરૂ કરીએ આપણે આજની આ વિડીયો જીટીયુ સીસીસી થિયરી પરીક્ષા પેપર 8, જેમાં સૌ પ્રથમ આપણે વાત કરીશું શોર્ટકટ કી વિશેની વાત કરીશું. તો મિત્રો, આપ જોઈ શકો છો કે શોર્ટકટ કીની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીશું કંટ્રોલ પ્લસ એ, કહેતા કંટ્રોલની સ્વિચ દબાવી અને તરત એની સ્વિચ પ્રેસ કરતા શું થશે. તો કંટ્રોલ પ્લસ એ કરતા સિલેક્ટ ઓલ કરવા માટે ઉપયોગ થાય છે, કહેતા જે પણ ટેક્સ્ટ હશે એ આખે આખું ટેક્સ્ટ સિલેક્ટ થઈ જશે. તે રીતે કંટ્રોલ પ્લસ બી, જેનો ઉપયોગ છે અક્ષરોને બોલ્ડ કરવા, કહેતા અક્ષરોને જાડા કરવા માટે. તે રીતે છે કંટ્રોલ પ્લસ સી. મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ હું પ્લસનો સિમ્બોલ અહીં યુઝ કરેલો છું, એનો મતલબ કે કંટ્રોલ અને તરત જ સી દબાવવાનું રહેશે, કહેતા તમારે પ્લસની નિશાની દબાવવાની નથી. અહીં છે કંટ્રોલ પ્લસ સી, કહેતા કંટ્રોલ અને તરત સીની સ્વિચ દબાવતા કન્ટેન્ટ કોપી કરી શકાય છે. તે રીતે કંટ્રોલ પ્લસ ડી, જેની મદદથી ફોન્ટ બદલી શકાય છે, કહેતા કંટ્રોલ પ્લસ ડી કરશો તો તમને ફોન્ટની પ્રોપર્ટી જોવા મળશે. ત્યાર પછી આગળ છે કંટ્રોલ પ્લસ ઈ, જેની મદદથી તમે સેન્ટર એલાઇનમેન્ટ સેટ કરી શકો. તો કહેતા જે પણ ટેક્સ હોય એને સિલેક્ટ કરી કંટ્રોલ પ્લસ ઈ કરશો તો તે સેન્ટર એલાઇનમેન્ટ થઈ જશે. તે રીતે છે કંટ્રોલ પ્લસ એફ, જેનાથી કોઈ પણ શબ્દ કે ફાઇલને શોધવા માટે કંટ્રોલ એફનો ઉપયોગ થાય છે. તમે કંટ્રોલ એફ દબાવી અને જે પણ શબ્દ આપને જે પણ પેરેગ્રાફ કે ફાઇલમાંથી શોધવો હશો તે આપ શોધી શકશો. આગળ છે કંટ્રોલ પ્લસ જી, જેની મદદથી આપણે કોઈ પણ પેજ ઉપર જવું હશે તો તે પેજ ઉપર કંટ્રોલ પ્લસ જીની મદદથી આપ જઈ શકશો. તે રીતે છે કંટ્રોલ પ્લસ એચ, જેમાં મદદથી આપ કોઈ ચોક્કસ શબ્દની જગ્યાએ બીજો શબ્દ પણ મૂકી શકો છો. જેનું ઉદાહરણ આપે 3 ઇડિયટ પિક્ચરની અંદર પણ જોયું હશે કે જેની અંદર જે રીતે વર્ડ સીન કરી દીધો હોય છે એ કંટ્રોલ પ્લસ એચની મદદથી કરેલો હોય છે, કે જેમાં કંટ્રોલ પ્લસ એચની અંદર આપ જે જગ્યાએ જે શબ્દ હોય તેની જગ્યાએ બીજો શબ્દ ચેન્જ કરવો હોય તો આપ કંટ્રોલ પ્લસ એચની મદદથી એ કરી શકો છો. ત્યાર પછી છે કંટ્રોલ પ્લસ આઈ, જેની મદદથી આપ શબ્દની ભાષા ઇટાલિક કરી શકો છો, કહેતા જે ફોન્ટ હશે એ થોડાક વાંકા આપને સેટ કરી શકાશે. ત્યાર પછી આગળ છે કંટ્રોલ પ્લસ જે, જેની મદદથી આપ જે પણ ફકરો હશે તેને જસ્ટિફાય, કહેતા સમાન કરી શકો છો. ત્યાર પછી છે કંટ્રોલ પ્લસ કે, જેની મદદથી આપ કોઈ પણને હાઇપરલિંક બનાવવા માટે ઉપયોગ થાય છે. હાઇપરલિંક કહેતા જે પણ શબ્દને આપ હાઇપરલિંક બનાવવો હોય તેની માટે કંટ્રોલ પ્લસ કેનો ઉપયોગ થાય છે. અને હાઇપરલિંક ઉપર આપ ક્લિક કરતા જે તે વેબસાઇટ અથવા જે તે લિંક આપે આપેલી હોય છે તે ઓપન કરી શકાય છે. ત્યાર પછી છે કંટ્રોલ પ્લસ એલ, જેની મદદથી આપ ડાબુ સાઈડનું એલાઇનમેન્ટ સેટ કરી શકો છો. ત્યાર પછી છે કંટ્રોલ પ્લસ એમ, આ ફંક્શનનો ઉપયોગ આપે નોટપેડમાં કરી શકો છો, કે નોટપેડમાં નવી લાઇન આપણે માટે આ કંટ્રોલ પ્લસ એમનો ઉપયોગ થાય છે. આગળનું છે કંટ્રોલ પ્લસ એન, તો કોઈ પણ નવી ફાઇલને ખોલવા માટે આપ કંટ્રોલ પ્લસ એન દબાવી શકો છો, જેથી કોઈ પણ નવી ફાઇલ ઓપન કરી શકાય છે. ત્યાર પછી આગળની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ ઓ, જેની મદદથી કોઈ પણ ફાઇલ આપ ખોલી શકો છો. આગળ છે કંટ્રોલ પ્લસ પી, કહેતા કોઈ પણ પેજની કે કોઈ પણ ડોક્યુમેન્ટની કે કોઈ પણ ફાઇલની પ્રિન્ટ કાઢવા માટે આપ કંટ્રોલ પ્લસ પી સ્વિચ, કંટ્રોલ અને તરત પીની સ્વિચ દબાવશો તો આપ જે તે ડોક્યુમેન્ટ કે જે તે ફાઇલની પ્રિન્ટ કાઢી શકો છો. માટે કંટ્રોલ પ્લસ પીનો ઉપયોગ છે કોઈ પણ પ્રિન્ટ કાઢવા માટે. ત્યાર પછી આગળ છે કંટ્રોલ પ્લસ આર,
જેની મદદથી આપ જમણી સાઈડનું એલાઇમેન્ટ સેટ કરી શકો છો. આગળ છે કંટ્રોલ પ્લસ એસ, જેની મદદથી કોઈ પણ ફાઇલને સેવ કરી શકો છો. આપે મિત્રા શોર્ટકટ કીનો વારેઘડીએ ઉપયોગ પણ કર્યો હશે કે કંટ્રોલ પ્લસ એસ કરતાં આપની જે પણ ફાઇલ હોય તે સેવ થઈ જાય છે. ત્યાર પછી આગળ છે કંટ્રોલ પ્લસ ટી, જેની મદદથી વર્ડ પેડમાં ટૂલબોક્સ ઓપન કરી શકાય છે. આ શોર્ટકટ કીનો ઉપયોગ વર્ડ પેડમાં થાય છે. ત્યાર પછી આગળ છે કંટ્રોલ પ્લસ યુ, જેની મદદથી ફકરો કે વાક્યની નીચે અંડરલાઇન કરી શકાય છે. ત્યાર પછી આગળ છે કંટ્રોલ પ્લસ વી, જેની મદદથી સિલેક્ટ કરેલ શબ્દ કે વાક્યને પેસ્ટ કરી શકાય છે. કહેતા આપ કંટ્રોલ સીની મદદથી અથવા તો કોપીની મદદથી જે પણ ફાઇલ કે જે પણ લાઇન કે જે પણ શબ્દ સિલેક્ટ કર્યો હોય તેને બીજી બાજુ આપે પેસ્ટ કરવા માટે આપ કંટ્રોલ પ્લસ વીની ઉપયોગથી કરી શકાય છે, જેનો આપે ઉપયોગ કરેલો હશે. ત્યાર પછી છે કંટ્રોલ ડબલ્યુ, જેની મદદથી આપ જે વિન્ડોઝ છે તેને ક્લોઝ કરી શકો છો. આગળ છે કંટ્રોલ એક્સ પ્લસ કંટ્રોલ એક્સ, જેની મદદથી કોઈ પણ શબ્દ કે વાક્યને કટ કરી શકાય છે. આનો ઉપયોગ આપણે જે રીતે કંટ્રોલ સીની અંદર આપણે જે પણ શબ્દ કે વાક્યને કોપી કરવું હોય તેને કોપી કરી અને બીજી જગ્યાએ પેસ્ટ કરી શકીએ હતા, જ્યારે કંટ્રોલ એક્સની અંદર જે તે વાક્ય કે શબ્દને તે જગ્યાએથી લઈ કે તે જગ્યાએથી કાઢી અને બીજી જગ્યાએ પેસ્ટ કરવા માટે આપણે સૌ પ્રથમ એને કંટ્રોલ એક્સની મદદથી કટ કરી શકીએ છીએ, કહેતા જે તે શબ્દને ત્યાંથી ડિલીટ કરી શકીએ છીએ, ત્યાંથી લઈ અને બીજી જગ્યાએ પેસ્ટ કરી શકીએ છીએ. ત્યાર પછી આગળ છે કંટ્રોલ વાય, જેની મદદથી છેલ્લે કરેલ ક્રિયાની અસરને આપ દૂર કરી શકો છો. કંટ્રોલ ઝેડ, જે અંડુ તરીકે પણ ઓળખાય છે, જે તે મદદથી છેલ્લે કરેલી ક્રિયાને પાછી લાવવા માટે ઉપયોગ થાય છે. ત્યાર પછી મિત્રો આપ આ જોઈ શકે કે કંટ્રોલ પ્લસ એ ટુ ઝેડ દરેક સીની મદદથી આપ શું કરી શકો છો તે આપ અહીં જોઈ ગયા. આગળ છે અલ્ટર પ્લસ F4, જેની મદદથી વિન્ડોઝને બંધ કરી બહાર નીકળવા માટે આનો ઉપયોગ થાય છે. એ જ રીતે છે કંટ્રોલ પ્લસ F8, કહેતા કંટ્રોલ અને તરત F8ની સ્વિચ દબાવતા મેક્રોમાં ઉપયોગ થાય છે આ સ્વિચનો. ત્યાર પછી છે અલ્ટર પ્લસ શિફ્ટ, જેની મદદથી આપ આપની ભાષા બદલી શકો છો. ત્યાર પછી આગળનો છે શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ A, જેની મદદથી આપ બધો કન્ટેન્ટને કેપિટલની અંદર કન્વર્ટ કરી શકો છો. એ જ રીતે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ K, જેની મદદથી જે દરેક કન્ટેન્ટને આપ સ્મોલ લેટરની અંદર કન્વર્ટ કરી શકો છો. મિત્રો આગળ આપણે જોઈશું કેટલીક ફંક્શનલ કી વિશેની માહિતી. આપ જાણો છો તે રીતે કીબોર્ડની અંદર ટોટલ 12 ફંક્શનલ કી આપેલી છે, જેમાંથી જે ઉપયોગી હોય તેવી કી વિશે આપણે અહીં વાત કરીશું. તેમાં સૌ પ્રથમ છે F1, તો F1 કીની મદદથી આપ હેલ્પ અને સપોર્ટ માટેની મદદ મળી રહે છે, કહેતા તમને કોઈ પણ મદદ માટે આપ F1ની સ્વિચ પ્રેસ કરી શકો છો. તે રીતે F4 ફંક્શનલ કીની મદદથી કોઈ પણ ફંક્શનને રિપીટ કરી શકાય છે. તે રીતે છે F5 કી, જેની મદદથી વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આગળ છે F7ની કી, જેની મદદથી સ્પેલિંગ કે ગ્રામર ચેક કરવા માટે F7 કીનો ઉપયોગ થાય છે. આગળ છે F10, જેની મદદથી ફાઇલ મેનુ ઉપર આપ જઈ શકો છો. આગળ છે F12ની મદદથી સેવ અથવા સેવ એસ કરવા માટે F12 સ્વિચ ફંક્શન કીનો ઉપયોગ થાય છે. મિત્રો જો તમને વિડીયો પસંદ આવતો હોય તો તેને લાઇક કરજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો. આ ઉપરાંત વિડીયોના નીચે આપેલા ડિસ્ક્રિપ્શનની અંદર બીજા ઉપયોગી વિડીયોઝની લિંક તેમજ મારા એન્ડ્રોઇડ એપની લિંક આપેલી છે, જે આપ ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. હવે આગળ આપણે વાત કરીશું ડોમેન નેમ ની અંદર આપે જોઈ હશે કે કોઈ પણ વેબસાઇટ આપ ઓપન કરો છો તેની પાછળ ડોટ પછી જે લખેલું હોય છે તેને ડોમેન તરીકે ઓળખવામાં આવે છે. તેથી અહીં આપણે અલગ અલગ પ્રકારના ડોમેન વિશે વાત કરીશું, જેમ કે www. કોઈ પણ વેબસાઇટનું નામ .aero લખેલું હોય તો તે વેબસાઇટને આપ હવાઈ
એ વેબસાઇટ છે એ હવાઈ વાવન વ્યવહાર માટેની વેબસાઇટ હોય છે. પછી જે વેબસાઇટની પાછળ ડોટ BIZ બીડ્સ લખેલું જોવા મળે છે તે વેબસાઇટ કોઈ ચોક્કસ ધંધાને લગતા વેબસાઇટ હોય છે. તે રીતે ડોટ કોમ જે જનરલી અત્યારે વધારે પ્રમાણમાં જે પણ વેબસાઇટ હોય છે જેની પાછળ ડોટ કોમ લખેલી હોય છે તે દરેક વેબસાઇટ ધંધાકીય એકમ સંબંધી વેબસાઇટ હોય છે. ત્યાર પછી આપ જે બહુ ઓછી ઉપયોગ કહેતા બહુ ઓછી આપ જાણતા હશો તેવી છે ડોટ COOP કહેતા જે પણ સહકારી એકમ સંબંધી વેબસાઇટો હોય છે તેનું ડોમેઇન નેમ ડોટ COOP ફોર્મેટમાં હોય છે. તે જ રીતે શિક્ષણ સંબંધી જે વેબસાઇટ હોય છે જે આપ આનાથી માહિતગાર હશો કે જે વેબસાઇટની પાછળ ડોટ EDU લખેલું આવે તે દરેક વેબસાઇટ શિક્ષણ સંબંધી વેબસાઇટ હોય છે. તે જ રીતે ડોટ GOV લખેલી જે પણ વેબસાઇટ હોય છે એ દરેક વેબસાઇટ સરકારી સંસ્થા સંબંધી વેબસાઇટ હોય છે. ત્યાર પછી જે ડોટ INT લખેલી જે પણ વેબસાઇટની પાછળ ડોમેન લખેલું હોય છે તે દરેક વેબસાઇટ આંતરરાષ્ટ્રીય મંડળ દ્વારા રચાયેલી સંસ્થાની વેબસાઇટ હોય છે. તે જ રીતે MIL કહેતા જે પણ વેબસાઇટની પાછળ MIL લખેલું લખેલું હોય છે તે દરેક વેબસાઇટ લશ્કર સંબંધી વેબસાઇટ હોય છે. ત્યાર પછી જે વેબસાઇટની પાછળ .net .net લખેલું હોય તે દરેક વેબસાઇટ નેટવર્ક સેવા આપતી સંસ્થાઓ હોય છે. તે જ રીતે .org કહેતા ઓર્ગેનાઇઝેશનવાળી એ જે પણ વેબસાઇટ હોય છે તે કોઈક સંસ્થા સંબંધી વેબસાઇટનું ડોમેન નેમ છે. ત્યાર પછી જે વેબસાઇટની પાછળ .pro કહેતા .pro લખેલું હોય તે દરેક વેબસાઇટ હિસાબની અથવા ધારાશાસ્ત્ર અથવા ડોક્ટર જેવા વ્યવસાયિક સંબંધી વેબસાઇટ હોય છે. મિત્રો આ સિવાય નીચે આપેલ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આગળ મેં જણાવ્યું તે રીતે બીજા કેટલાક ઉપયોગી વિડીયોની લિંક તેમજ એન્ડ્રોઈડ એપની લિંક આપેલી છે જે આપ નીચેના ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકશો. મિત્રો વિડીયો પસંદ કર્યો હોય તો તેને લાઇક કરજો અને શેર કરજો તેમજ મારી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા આવા દરેક ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે. આભાર મિત્રો.